नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 में आज संस्कृत विषय में आपणे पद्य 16 नो अभ्यास करवानो छे। पद्य नो नाम छे अजेयः स भविष्यति, एटले एनो गुजराती थशे ते अजेय थशे। हवे आपणे एनो परिचय मेळवीए। चाणक्य विरचित मुख्यत्वे राजनीतिनो उपदेश आपनारा नीतिसार नामना ग्रंथमांथी प्रस्तुत श्लोको लीधा छे। तेथी तेओ राजनीतिना उपदेशनी साथे मानव जीवनना दरेक क्षेत्रने आवरी ले तेवा उपदेशो आपता रह्या छे। चाणक्यनी ए वात पण हमेशा याद राखवा जेवी छे के माणस जो सतर्क बनीने विचारपूर्ण रीते दुनिया ने जोता सीखी जाए तो दुनिया की बधी ज वस्तुओ अने घटनाओ तेने व्यवहारोचित अने सुखी थवा माटेना कर्मोनो उपदेश आपती रहे छे, जेने अनुसरीने माणस पोताना जीवन ने उत्तम बनावी सके छे। अपनी आसपास विचरता विविध प्राणियों पासे थी सतत कंक ने कंक सीखता रहू जोईए एवं चाणक्य कहे छे। सिंह अने बगला आवाज एक प्रसंग मा सिंह अने बगला माथी एक कूतरा पासे थी छ, गधेड़ा पासे थी त्रण, कागड़ा पासे थी पांच अने कुकड़ा पासे थी चार गुणों सीखवा माटेनी प्रेरणा आपता निम्नलिखित पद्यो चाणक्य रचिया छे। मनुष्य पोताना व्यक्तित्वना विकास माटे अने जीवन सफल बनाववा माटे आ तमाम 20 गुणों ने जाणी लेवा जोईए अने तेमने व्यवहार मां आचरवा जोईए। प्राणीओनी उपेक्षा करवाने बदले तेमनी पासेथी पण मार्गदर्शन मेळववुं जोईए। तो आपणे अही एमना जे श्लोको छे एन आपणे एनु गान करीशुं अने एना शब्दार्थ अने एना ભાષાંતર સમજૂતી તરફ આગળ વધીશું। તો પહેલો શ્લોક છે સિંહાદેકં બકાદેકં ષટ્સુ નઃ ત્રીણિ ગર્દભાત વાયસાત પંચશિક્ષે ચ चत्वारी कुकुटादपि। હવે આ આપણે શ્લોક એનું ગાન કર્યું તો હવે એની અંદર જે શબ્દો આવે છે તો એ આપણે સમજશું। તો સૌથી પહેલે એક સિંહાદેકમ શબ્દ છે, બરાબર? તો સિંહાદેકમ એને આપણે સંધિ છૂટી પાડીને કરવું હોય તો સિંહાત એકમ, સિંહાત પ્લસ એકમ એટલે સિંહાદેકમ। એવી રીતે બીજો શબ્દ છે બકાદેકમ, તો બકાત વત્તા એકમ એટલે બકાદેકમ। એવી જ રીતે એક શબ્દ છે કુકુટાદપિ, તો કુકુટાત વત્તા અપિ એટલે એ પણ સંધિયુક્ત શબ્દો છે। બીજો એની અંદર એક, બરાબર? હવે આપણે એના બધાના અર્થ જોઈશું। તો સિંહાદેકમ એટલે સિંહાત એકમ, એટલે સિંહાત એટલે સિંહ પાસેથી અને એકમ એટલે એક। એવી જ રીતે બકાદેકમ એટલે બકાત એટલે બગલા પાસેથી અને એકમ એટલે એક। સટ, સટ એટલે છ, સુનહ, સુનહ એટલે કૂતરા પાસેથી, પછી ત્રીણી, ત્રીણી એટલે ત્રણ, અને ગર્દભાત, ગર્દભાત ત્રીણી એટલે ગધેડા પાસેથી ત્રણ, વાયસાત પંચ, વાયસ, વાયસ એટલે કાગડો અને વાયસાત એટલે કાગડા પાસેથી, પંચ, પંચ એટલે પાંચ, અને શિક્ષે ચ, શિક્ષે ચ એટલે આપણે શિક્ષે ત મતલબ શીખવા જોઈએ એના પાસેથી, ચતવારી એટલે ચાર, અને કુકુટાદપી એટલે કુકડા પાસેથી, કુકુટાત ચતવારી એટલે કુકડા પાસેથી ચાર। તો આપણે એનું ભાષાંતર તરફ આગળ વધશું। તો સિંહ પાસેથી સિંહાદેકમ એટલે સિંહ પાસેથી એક, બકાદેકમ એટલે બગલા પાસેથી એક,
सट सुनह एटले कूतरा पासे थी छ, त्रीणी गर्द भात एटले गधेड़ा पासे थी त्रण, वाय सात पंच एटले कागड़ा पासे थी पांच, कुक्कुटादपी चत्वारी एटले कुकड़ा पासे थी चार, सिक्से च एटले के चार, चार एटले एना काउंस में लखवानुं छे गुणो, सिक्से त एटले शीखवा जोईए। फरीथी एक वक्त, सिंह पासे थी एक, बगला पासे थी एक, कूतरा पासे थी छ, गधेड़ा पासे थी त्रण, कागड़ा पासे थी पांच अने कुकड़ा पासे थी चार गुणों शीखवा जोईए। आ आपणो पहेलो श्लोक अहीं पूरो थाय छे। हवे आपणे बीजा श्लोक तरफ आगळ वधशुं। હવે શ્લોક નંબર બીજો છે, પ્રભુત પ્રભુતમલ્પં કાર્યં વાયો નરહ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકં પ્રકીર્તિતમ્। હવે આ શ્લોકની અંદર આપણે એના પહેલા જે શબ્દના અર્થ છે એ બધા શીખીશું। યહ નરહ, યહ નરહ એટલે यह एटले जे अने नरह एटले मानस। जे मानस प्रभुतम, प्रभुतम एटले घणु बधु वधारे, अने अल्पम, अल्पम एटले थोड़ु ओछु, कर्तुम इच्छति एटले करवा इच्छे छे, सर्वारंभेन, सर्वारंभेन एटले सर्व प्रकारना उद्यम वडे, कार्य वडे, तत् कुर्यात एटले तत् एटले ते, अने कुर्यात एटले करवु जोईए। પછી સિંહાત એકમ, સિંહ પાસેથી એક, અને પ્રકીર્તિતમ એટલે કહેવાયું છે। હવે આ શ્લોકની અંદર એક કર્તુમ ઈચ્છતી, હવે કર્તુમમાં કૃવતા તમ એટલે એ કૃદંત નો જે પ્રકાર છે, કૃદંત અવ્યય એ આપેલું છે, કૃદંત પદ આપેલું છે। તો હવે આપણે એના ભાષાંતર તરફ જશું તો યહ નરહ એટલે જે માણસ, પ્રભુત અલ્પમ કાર્ય એટલે ઘણું કે થોડું કાર્ય કરવા, કર્તુમ ઈચ્છતિ એટલે કરવા ઈચ્છે છે, તેણે સર્વ સર્વારંભેન એટલે સર્વ પ્રકારના ઉદ્યમ વડે તે કરવું જોઈએ। સિંહ પાસેથી એક ગુણ લેવાનું કહેવાયું છે, બરાબર, સિંહાદેકમ પ્રકીર્તિતમ એટલે સિંહ પાસેથી એક ગુણ લેવાનું પ્રકીર્તિતમ એટલે કહેવાયું છે। ફરીથી પ્રભુત અલ્પમ કાર્યમ વાયો નરહ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ। જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે સર્વ પ્રકારના ઉદ્યમ વડે તે કરવું જોઈએ। સિંહ પાસેથી એક ગુણ લેવાનું કહેવાયું છે। હવે ત્રીજા શ્લોક તરફ જશું, સર્વેન્દ્રિયાણિ સંયમ્ય ભગવત પતિતો જન કાલદેશોપપન્નાની સર્વ કાર્યાણિ સાધયેત્। હવે આ શ્લોકમાં આપણે એના શબ્દાર્થ શીખીશું। સર્વેન્દ્રિયાણી, સર્વ એટલે સર્વે એટલે બધી, અને ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયોને, સર્વેન્દ્રિયાણી એટલે બધી ઇન્દ્રિયોને, સંયમ્ય, સંયમ્ય એટલે કાબુમાં રાખવીને, બકવત એટલે બગલાની જેમ, અને પતિતો જનહ, પતિત જનહ એટલે પડેલા માણસને, કાલ દેશોપ પન્નાની એટલે કાળ અને દેશના સંદર્ભમાં આવેલા, સર્વ કાર્યાણિ એટલે કે બધા જ કાર્યો, સાધયેત, સાધયેત એટલે સિદ્ધ કરવા જોઈએ। હવે એની અંદર આપણે એના ભાષાંતર તરફ જોઈશું તો સર્વેન્દ્રિયાણિ સંયમ્ય એટલે બધી જ ઇન્દ્રિયોને કાબુમાં રાખીને, બકવત પતિતો જનહ બગલાની જેમ પડેલા માણસે, કાલ દેશોપપન્નાની એટલે
काळ अने देशना संदर्भमां आवेला सर्व कार्याणी साथ येत एटले बधाज कार्यो सिद्ध करवा जोईए। बधी इंद्रियोने काबूमां राखीने बगलानी जेम पड़ेला माणसे काळ अने देशना संदर्भमां आवेला बधा कार्यो सिद्ध करवा जोईए। हवे चौथो श्लोक। प्राप्तासी स्वल्प संतुष्ट सुनिद्रह शीघ्र चेतनः प्रभु भक्तश्च सूरश्च ज्ञातव्यः स्वगुणाहि सट। हवे प्राप्तासी, प्राप्तासी एटले मळेलू खाना, स्वल्प स्वल्प संतुष्ट संतुष्टः, स्वल्प એટલે થોડામાં અને સંતુષ્ટ એટલે સંતુષ્ટ થનાર, સુનિદ્રહ સુનિદ્રહ એટલે સારી રીતે ઊંઘનાર, નિદ્રા કરનાર, અને શીઘ્ર ચેતનઃ એટલે તરત જાગી જનાર, પછી પ્રભુ ભક્તશ્ચ એટલે પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત, સુરહ સુરહ એટલે સુરવીર અને બહાદુર, સ્વગુણાહી સટ સ્વગુણા એટલે કૂતરાના અને સટ એટલે આ છ ગુણો, જ્ઞાતવ્યા એટલે જાણવા જોઈએ। હવે પ્રાપ્તાસી એટલે મળેલું ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ એટલે થોડામાં સંતુષ્ટ થનાર, સુનિદ્રહ એટલે સારી રીતે ઊંઘનાર, અને શીઘ્ર ચેતન એટલે તરત જ જાગી જનાર, અને પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત અને બહાદુર। તો હવે આ ચોથા શ્લોકમાં કૂતરાના જે છ ગુણો છે એની વાત કરવામાં આવી છે, તો આપણે જાણીશું કે કૂતરાના કયા કયા છ ગુણો છે। તો એક મળેલું ખાના એટલે એને જે મળે છે એ ખાઈ લે છે, પછી થોડામાં સંતુષ્ટ થનાર, જે થોડું જાજુ મળ્યું એને એનામાં એ સંતુષ્ટ થાય છે, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, કૂતરો છે એને ગમે ત્યાં સુવા મળે તો એ ઊંઘી જાય છે સારી રીતે, અને જરાક પણ જો અવાજ થાય તો તે તરત જ જાગી જાય છે, સ્વામી ભક્ત અને બહાદુર। સ્વામી ભક્ત એટલે એનો જે સ્વામી છે એને એની આજ્ઞામાં રહેનાર, અને કૂતરો કેવો હોય છે, હંમેશા બહાદુર હોય છે। તો કૂતરાના આ છ ગુણો આપણને જાણવા જોઈએ। તો આપણે અહીં આ ચાર શ્લોકો આજે શીખ્યા છીએ।